ગુજરાતમાં સૌથી મોટા પર્વ તરીકે દિવાળીના તહેવારને માનવામાં આવતો હોય છે. દિવાળીના પર્વને ગુજરાતમાં ઉત્સાહથી ઉજવવામાં આવતો હોય છે. આમ તો દિવાળીના તહેવારની શરૂઆત વાઘ પરસથી થતી હોય છે અને લાભ પાંચમ સુધી આ તહેવારની ઉજવણી થાય છે. વાઘ પરસ બાદ ધનતેરસના લક્ષ્મી પૂજન અને ત્યારબાદ કાળી ચૌદસના કાલી પૂજન, દિવાળીના ચોપડા પૂજન અને નવા વર્ષના એકબીજાને શુભકામના પાઠવવામાં આવતી હોય છે. ત્યારબાદ ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એવો ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે. ડિસેમ્બર પણ વિજય પટેલ શાક માર્કેટમાં આવેલી શંકરલાલ એન્ડ કંપનીમાં દિવાળી નિમિત્તે પરંપરાગત ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. શંકરલાલ એન્ડ કંપનીના પ્રોપરાઇટર વિજય સોલંકી અને વિશાલ સોલંકીએ વિધિવત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ચોપડા પૂજન કર્યું હતું. ચોપડા પૂજન સંપન્ન થયા બાદ ભવ્ય આતિશબાજી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણપતલાલ સોલંકી, ચમનલાલ સોલંકી, શંકરલાલ સોલંકી, મગનલાલ માળી, શાંતિલાલ સોલંકી સહિત સમસ્ત સોલંકી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. સૌ મિત્રોને દિવાળીના રામ રામ. અત્યારના કોમ્પ્યુટરના આધુનિક યુગમાં લગભગ મોટાભાગનું કામકાજ કોમ્પ્યુટરના ડેટા પર થતું હોય છે, છતાં પણ આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પેઢી પર ચોપડા પૂજન એ જરૂરી છે. કેમ કે આપણી સંસ્કૃતિને આપણાથી ભૂલાય એમ નથી. અને બીજી વાત કરીએ તો આપણી જે કેન્દ્ર સરકારમાં જે મોદી સરકાર જે છે આપણને ડિજિટલ ઇન્ડિયા પેમેન્ટની વાત કરતા હોય છે, તો એ બહુ એકદમ સરળ માધ્યમ છે. હું પોતે શાક માર્કેટના વેપારી તરીકે અત્યારે ડિજિટલ પેમેન્ટને પણ પ્રોત્સાહન આપું છું. હું પોતાની મારી પેઢી પર ગૂગલ પે પણ વાપરું છું. હું એના પરથી પેમેન્ટ કરું બી છું અને અમે એક્સેપ્ટ પણ કરીએ છીએ કે જે બહુ સરળ અમને પડે છે, જેનાથી અમારો વેપારમાં વધારો પણ થયો છે.